नमस्ते विद्यार्थी मित्रों, रोगन स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું નિધિ પરિચાર આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 29 ધોરણ 5 વિષય કોણી ચેપ્ટર નંબર 11 છે ક્ષેત્રફળ અને પરિમિતિ. હવે આપણે ગયા લેક્ચરમાં પરિમિતિ વિશેની બધી માહિતી પૂરી કરી લીધી, તો આજે આપણે ક્ષેત્રફળ સમજવાનું છે. હવે ક્ષેત્રફળ એટલે કે આ અંદરનો ભાગ બરાબર, અને કોઈ પણ બળ આકૃતિ હોય તેની જે અંદરનો જે ભાગ હોય તેનું માપ એ ક્ષેત્રફળ કહેવાય. અહીંયા તમને ક્ષેત્રફળ આપણે આવૃત થયેલું છે. આ નાના નાના જે બોક્સ દેખાય છે, આ બળ આકૃતિ તમને આલેખ પત્ર ઉપર દોરીને બતાવેલી છે. પણ અમારી બુકમાં આખે આખું જે આલેખ પત્ર હોય તેના પણ આમાં નાના નાના ચોરસ આપેલા છે, અને આ જે આકૃતિ છે તે તમને ઘંટા કલરથી બતાવેલી છે. અહીંયા અહીંયા વધારાના બોક્સ દોરેલા નથી, ફક્ત આકૃતિ જ દોરેલી છે. ત્યાં આકૃતિની અંદરનો ભાગ તે ક્ષેત્રફળ કહેવાય. હવે આપણે અહીં શોધવાનું છે શું, તો કે શોધવાની છે આપણે અહીંયા પરિમિતિ, એટલે કે આ બધ આકૃતિની બધી બાજુનો માપ, એટલે આ જેટલા ચોરસ છે એ દરેક એક એક ચોરસનું લંબાઈ 1 સેમી અને પહોળાઈ પણ 1 સેમી છે બરાબર. તો આપણે એના ઉપરથી આ આખી જુદી જુદી ઘણી તમને 12 આકૃતિઓ આપેલી છે, તે બધાની પરિમિતિ આપણે શોધવાની છે. તો તમે અહીંયા જુઓ, આ તમને ચોરસ જેવું દેખાય છે. તો આ નાનો એક ચોરસ, આ નાનો બીજો ચોરસ, નાનો ત્રીજો ચોરસ, તો એવી જ રીતે અહીંયા તમને ઊભા ચાર ચોરસ આપેલા છે બરાબર. કેટલા ચોરસ છે? ચાર ચોરસ. હવે આ ચોરસની આ બાજુનું માપ કેટલું થશે? એક બરાબર. તો આ કુલ ચાર ચોરસ છે, તો ચાર ગુણ એક એટલે ચાર સેમી થાય. એવી જ રીતે અહીંયા પણ ચાર સેમી, અહીંયા પણ ચાર ચોરસ છે, એટલે આ એક બાજુનું માપ 1 સેમી, તો ચાર ચોરસની એક એક બાજુ એટલે ચાર સેમી થશે બરાબર છે. તો અહીંયા ચોરસની પરિમિતિ નું સૂત્ર લગાવશું આપણે, ચાર ગુણ્યા એક બાજુનું માપ, એક બાજુનું માપ એટલે ચાર ગુણ્યા ચાર બરાબર 16 સેમી. 16 સેમી એટલે પરિમિતિ મળે. હવે બીજું જુઓ, આ તમને એક લંબચોરસ જેવું દેખાય છે. અહીંયા ઊભું જુઓ, લંબાઈમાં તમને બે ચોરસ છે, આનું પણ 1 સેન્ટીમીટર માં અને આનું પણ 1 સેન્ટીમીટર માં, તો આ બંને કેટલું થયું? 2 સેન્ટીમીટર. તો કે આ લંબચોરસની લંબાઈ 2 સેન્ટીમીટર મળે આપણે. હવે પહોળાઈ જોઈએ, કેટલા ચોરસ છે? 1 2 3 4 5 6 અને 7 એટલે 7 સેન્ટીમીટર પહોળાઈ હોય આ આખા કેવો છે લંબચોરસ. એની પરિમિતિ શોધવી, તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી? 2 સેન્ટીમીટર અને પહોળાઈ 7 સેન્ટીમીટર. 7 ને 2 9, 9 ને 2 વડે ગુણો, તો કેટલો આવે જવાબ? પરિમિતિ મળે 18 સેન્ટીમીટર. હવે એના પછી અહીંયા તમે જુઓ, એક બે, અહીંયા પણ 2 સેમી માપ ને અહીંયા પણ 2 સેમી બરાબર. પછી 1 2 3 4 5 અને આ 5 સેમી. પછી 1 અને 2 સેમી, 1 અને 2 સેમી. પછી આનું 1 સેમી માપ, આનું 1 સેમી માપ ને આનું 1 સેમી માપ, આ બધાનો આપણે સરવાળો કરવાનો થશે. તો અહીંથી શરૂઆત કરીએ આપણે, 2 સેમી 2 સેમી એટલે 2 વત્તા 2 વત્તા 5 વત્તા 2 વત્તા 2 વત્તા આ 1 પ્લસ આ 1 પછી આ 1 નો ગુણાકાર, આટલા આટલી બાજુનો સરવાળો કરવાનો થાય. 2 ને 2 4, 4 ને 5 9, 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 1 14, 14 ને 1 15, 15 ને 1 16 સેન્ટીમીટર. આ
આવી જાય બધાને હવે નંબર 4 જોઈએ આની લંબાઈ કેટલી થાય 4 સેમી એટલે 4 ચોરસ છે તો 1 ચોરસની એક બાજુમાં 2 સેમી તો અહીંયા 4 સેમી એવી જ રીતે અહીંયા પણ 4 સેમી હવે આડા ચોરસ બનો 1 2 3 4 5 6 અને 7 સેમી બરાબર તો એવી જ રીતે અહીંયા કેટલી માર્ક થશે 7 સેમી આ બે ચોરસ અને આ બે ચોરસ અને આ ત્રણ ચોરસ બરાબર અને આનું નામ 1 સેમી તો
बताइए सखी गुरवानी।